અમદાવાદના અસારોવામાં ભાજપના ધારાસભ્ય દર્શન વઘેલાએ છપાવેલી આમંત્રણ પત્રિકામાં બે પૂર્વ મંત્રીઓના નામ ન છપાતા વિવાદ થયો. ભાજપના બે પૂર્વ મંત્રીઓનું કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં નામ ગાયબ છે, જેના પગલે પૂર્વ ધારાસભ્યોનું તેમના વિસ્તારમાં વર્ચસ્વ ઘટ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું. પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારનું આમંત્રણ પત્રિકામાં નામ નથી, જેના નામ ગાયબ થતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ગણગણાટ શરૂ થયો છે. અસારવાના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ દશામાના જાગરણના દિવસે હિંડોળા દર્શનનો કાર્યક્રમનું આયોજન કર્યું અને તેને લઈને આ પત્રિકા છપાઈ હતી, ત્યારે આ મામલે ધારાસભ્ય દર્શના વાઘેલાએ જણાવ્યું હતું કે તેમણે અગાઉની પત્રિકા પ્રમાણે આ પત્રિકા બનાવી છે. છેલ્લા 5 વર્ષમાં આ કાર્યક્રમમાં કોઈ પૂર્વ ધારાસભ્યને આમંત્રણ નથી અપાયું, એટલે તેમણે પણ તે મુજબ જ પત્રિકા છપાવી છે. આજે મારા વિસ્તારમાં દશામાના હિંડોળાનો એક કાર્યક્રમ છે. આ કાર્યક્રમ દશામાના જે જાગરણ હોય છે એ જાગરણ નિમિત્તે કરવામાં આવે છે. મારા વિસ્તારમાં દેવીપૂજક સમાજની ખૂબ મોટી વસ્તી છે અને જે મધ્યમ વર્ગના લોકો ખૂબ લોકો રહે છે અને ખૂબ દશામાના આ વ્રત કરી રહ્યા છે અને આ વ્રતના જાગરણ નિમિત્તે મેં આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ રક્ષાશક્તિ સર્કલ દર વર્ષે થાય છે અને મેં પણ કર્યો છે. આ કાર્યક્રમમાં આજે સીએમ સાહેબ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ 9:30 વાગે પધારવાના છે, એટલે અમે પૂરા ભારતીય જનતા પાર્ટીની ટીમ મારી વિધાનસભાના સૌ લોકો સાથે અમે આ કાર્યક્રમને ઉજવણી કરવાના છે. મેડમ, આપે એક પત્રિકા પણ બનાવી છે, પત્રિકામાં પૂર્વ જે મંત્રીઓ છે, કાબિસ્તાનના ધારાસભ્યો છે, તેમનું નામ નથી લખ્યું, આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, એ અંતર્ગત આપણે શું કહ્યું? હું એની ચોક્કસ ચોખવટ કરીશ, કારણ કે આ જયારે મેં પત્રિકા બનાવી ને ત્યારે મેં જૂની પત્રિકા સાથે રાખીને જ બનાવી છે અને ગઈ વખતે એ આપણા પૂર્વ ધારાસભ્યશ્રી અને મંત્રીશ્રીએ પૂર્વ ધારાસભ્યનું નામ ક્યાંય લખ્યું નથી, એટલે મેં પણ આ એ પત્રિકાના ડ્રાફ્ટ પ્રમાણે જ મારી પત્રિકા બનાવી છે અને એ પૂર્વ એમણે નથી લખ્યું એટલે પ્રમાણે મેં પણ નથી લખ્યું. આ કાર્યક્રમ છે ને એ વિધાનસભાનો કાર્યક્રમ છે, કોઈ સંગઠનનો કાર્યક્રમ નથી, ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ પણ નથી, પરંતુ મેં એમની પત્રિકા જોઈને જ આ પત્રિકા બનાવી છે. એમણે ગયા 5 વર્ષમાં ક્યારે પણ એમના પૂર્વ ધારાસભ્યનું નામ નથી લખ્યું, કોઈ ઉલ્લેખ નથી કર્યો, એટલે મેં પણ એવી રીતે જ કર્યું છે.